एवरीवन, प्रीवियस लेक्चर में आपणे वात करी थी जे आपणी पासे डबल बॉन्ड आल्किन छे एना रिडक्शन नी। क्यूँ रिडक्शन? उद्दीपकीय हाइड्रोजिनेशन, राइट। केटालिटिक रिडक्शन नी वात करी थी। आजे जे मित्रों हूँ तमने शीखवा जई रह्यो छूं के जे छे आपणी पासे क्रियाशील क्रियाशील समूहनु रिडक्शन, क्रियाशील समूहनु रिडक्शन, बराबर। तो वन बाय वन छे आपणे जोता जाइए तो सौथी पहला मानी लियो के तमारी पासे छे आवुं आर सी डबल बॉन्ड ओ एच, बराबर। आनु तमारे रिडक्शन करवानुं छे। तो रिडक्शन करवा माटे शुं तमे उमेरो छो? हाइड्रोजन। जो कई रीतना उमेरशो हाइड्रोजन? आया हाइड्रोजन उमेरशो एटले आर आया बनी जशे। एक हाइड्रोजन छे बॉन्ड तोड़ीने छे उमेरी दियो एच, एक हाइड्रोजन ऑलरेडी छे ज, बराबर। जो एक हाइड्रोजन ऑलरेडी छे जाई रह्यो, आया एक हाइड्रोजन छे आपणे उमेरो आ बॉन्ड तोड़ीने। आ बॉन्ड तोड़ीने आपणे शुं करवानुं छे? ओएच, बराबर। एटले आनो मतलब शुं थयो? आ बॉन्ड ब्रेक कर्यो, कार्बन ऑक्सिजन जे डबल बॉन्ड हतो एमांथी एक बॉन्ड ब्रेक कर्यो, एटले एक हाइड्रोजन कार्बन पासे उमेर्यो, एक हाइड्रोजન ઓક્સિજન પાસે ઉમેર્યો। તો આલ્ડિહાઇડનું રિડક્શન થઈને શું બન્યું ભાઈ? આલ્કોહોલ, ઓકે। ત્યાર પછી માની લ્યો કે તમારી પાસે છે કીટોન, આર સી આર ડેશ ડબલ બોન્ડ ઓ, બરાબર। તો આમાં શું કરશો? સિમ્પલ, પાઈ બોન્ડ બ્રેક કરી દો કાર્બન ઓક્સિજનનો, એક હાઇડ્રોજન એડ કરો આ કાર્બન ઉપર, એક હાઇડ્રોજન એડ કરો ઓક્સિજન ઉપર, એટલે આમાંથી શું બનશે? કાર્બન, અહીંયા આલ્કાઇલ ગ્રુપ, અહીંયા આર ડેશ, અહીંયા એક હાઇડ્રોજન આવશે અને અહીંયા શું બની જશે? ઓએચ, ઓકે। તો અહીંયા આલ્ડિહાઇડ છે, અહીં કીટોન છે, આ બધા શું છે? ક્રિયાશીલ સમૂહ। અને આપણે શું કરીએ છીએ? રિડક્શન, હાઇડ્રોજનનું એડિશન, બરાબર, ઓકે। પછી માની લ્યો કે તમારી પાસે આવું છે કાર્બોક્સિલિક એસિડ, આર સી ડબલ બોન્ડ ઓ ઓએચ, ઓકે। હવે આનું રિડક્શન છે એ કઈ રીતના કરવું? તો સમજો, અહીંયાથી પહેલાં તમે એક બોન્ડ બ્રેક કરો, બોન્ડ બ્રેક કરશો એટલે આમાં છે એ વધારે હાઇડ્રોજનની જરૂર પડશે, એટલે અહીંયાથી એચ ટુ ઓ વયું જશે, એટલે આર અહીંયા બનશે સી એચ ટુ ઓ એચ, એચ ટુ ઓ છે અહીંયાથી નીકળી ગયું, ઓ એચ છે એ ગયું, બરાબર। એક હાઇડ્રોજન છે એ ક્યાં ગયો? ઓ એચ પાસે, એટલે એક એચ ટુ ઓ ગયું માઇનસ એચ ટુ ઓ, અને પ્લસ એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાણો, એક હાઇડ્રોજન છે એ અહીંયા ઉમેરાણો, સોરી અહીં બે હાઇડ્રોજન ઉમેરાશે અહીંયા આ કાર્બન ઉપર, બરાબર। એટલે આ ખબર હોવી જોઈએ કે કાર્બોક્સિલિક એસિડ જે છે એનું રિડક્શન કરો એટલે તમને આલ્કોહોલ જ મળે, રાઈટ, ઓકે। હવે કાર્બોક્સિલિક એસિડ પછી તમારી પાસે છે આવું ચોથા નંબરે, માન લ્યો કે આર સી ડબલ બોન્ડો એક્સ, કે જ્યાં એક્સ શું છે ભાઈ? હેલોજન, રાઈટ। હવે મારે રિડક્શન કરવું છે હેલોજનનું, તો હેલોજનનું જ્યારે હું રિડક્શન કરીશ ત્યારે શું થશે? આલ્કોહોલ જ બનશે, એચ એક્સ છૂટો પડી જશે, આર સી એચ ટુ ઓ એચ, બરાબર। હવે આ આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ અને હેલોજન, બરાબર, છેલ્લે સી ડબલ બોન્ડો છે ને એ રિડ્યુસ કરી જ નાખવું, ઓકે। હાલો, પછી પાંચમું, પાંચમું માની લ્યો કે આવું છે એસ્ટર, પાંચમા નંબર ઉપર છે એસ્ટર, આર સી ડબલ બોન્ડો ઓ સી ડબલ બોન્ડો આર, બરાબર। હવે રિડક્શન કરવાનો સમય આવી ગયો છે એસ્ટરનો, બરાબર। તો હવે શું કરશો? જો આમાંથી અહીં એક કામ કરી નાખો, અહીં આર ડેશ કરી નાખો, હવે અહીંયાથી જેને આને બોન્ડ બ્રેક કરી દીધો, એટલે હવે એસ્ટરનું જ્યારે રિડક્શન કરશો ત્યારે આમાંથી શું થશે? ધ્યાનથી સમજો, એક હાઇડ્રોજન છે એ તમે આ બાજુ ઉમેરો, તો આર ડેશ ન કરીએ તો ચાલે, અહીંયાથી બે મોલ આર સી ડબલ બોન્ડો ઓ એચ,
बराबर है। ओके तो आप अल्टिमेटली जे ई करू शू आया हाइड्रोजन से एड करा आया भी जे ई हाइड्रोजन से आप एड करा आर सी एच टू ओ एच आवशे सॉरी आर सी डबल बॉन्ड ओ एच नहीं आवे आर सी एच टू ओ एच बेमोल आर सी एच टू ओ एच राइट। कई रीतना जो व्यवस्थित आया बताड़ू तमने आर सी डबल बॉन्डो ओ सी डबल बॉन्डो ने आया आर राइट। हवे जो ध्यान आपो आर सी डबल बॉन्डो आ पार्ट ने ध्यान में लो अने तमे आ पार्ट ने ध्यान में लो आर सी डबल बॉन्डो तो आर सी डबल बॉन्डो ई छेले जातो तो क्या अल्कोहल में एटले अहींथी शू बनी जासे आर बे हाइड्रोजन छे हूँ अहींया उमेरी दू एटले अहींया शू बनी जासे आर सी एच टू अने एक आ ऑक्सिजन नू रिडक्शन सेमा थाय ओ एच में बराबर बे हाइड्रोजन अहींया उमेरा एक हाइड्रोजन अहींया उमेरो टोटल केटला हाइड्रोजन जोईए त्रण तो हवे आवुं ज आ बाजू छे तो अहींया बे मोल थई जाय કંઈક સમજ પડે બરાબર। અને બે હાઇડ્રોજન જો હું અહીંયા ઉમેરી દઉં એટલે શું થઈ ગયું આ આ ઓક્સિજન એચ ટુ ઓ તરીકે છૂટો પડી ગયો ક્લિયર થઈ ગયું। તો સિમ્પલ છે કોઈ બી બોન્ડ તો બ્રેક ન કરાય એટલે સિમ્પલી તમારે છે એ વિચારવું પડે કે હંમેશા એસ્ટર જે હોય એસ્ટર એનું લાસ્ટ રિડક્શન શેમાં થાય આલ્કોહોલમાં। ઓકે તો આમાં જસ્ટ તમારે હાઇડ્રોજન ઉમેરવાની વાત છે બીજું કાંઈ નથી બરાબર। એકવાર રિવાઇઝ કરાવી દઈશ છેલ્લે એટલે સમજાઈ જશે। છઠ્ઠું માની લ્યો કે તમારી પાસે આવું છે આર સી ડબલ બોન્ડ ઓ ઓ આર ડેશ બરાબર તો આમાં શું કરશો તમે રિડક્શન કરાવવા માટે બરાબર। આ એસ્ટર તો નથી એસ્ટર આ છે એસ્ટર આ છે બરાબર આ કાર્બોક્સિલિક એસિડનું ડિહાઈડ્રેટેડ ફોર્મ છે એ હમણાં એક્સપ્લેન કર્યું એસ્ટર આ છે એસ્ટરનું રિડક્શન કેમ કરશો અહીંયાથી બોન્ડ બ્રેક કરો શું થશે તો કે આર ડેસ અહીંયા એક હાઇડ્રોજન ઉમેરો એટલે ઓ એચ અને અહીંયાથી થશે આર સી એચ ટુ ઓ એચ એ અહીંયાથી મળશે આર સી એચ ટુ ઓ એચ પ્લસ આર ડેસ ઓ એચ બરાબર। તો આવડવા જે છે આ એસ્ટર નથી કાર્બોક્સિલિક એસિડનું જે છે એ ડિહાઈડ્રેટેડ ફોર્મ છે સી ડબલ બોન્ડો અહીંયા ઓ એચ આમ હોય બીજો મોલ લઈ લો સી ડબલ બોન્ડો આર અહીંયાથી છે પાણીનો હું છૂટો પાડી દઉં એટલે આને ફાઇનલી આમ રખાય આર સી ડબલ બોન્ડો ઓ એક ઓક્સિજન વહી જાઉં એક પાણીનો અણુ ગયો સી ડબલ બોન્ડ ઓ આર તો અહીંયાથી પાણીનો અણુ છે એ છૂટો પડી જાય એટલે આ બને। ઓકે તો અહીંયા તમારે સી ડબલ બોન્ડોનું રિડક્શન છે એ ક્યાં સુધી લઈને જવાનું ક્યાં સુધી હાઇડ્રોજન ઉમેરા રાખવાના તો કે જ્યાં સુધી છે ને આલ્કોહોલનો બની જાય ને ત્યાં સુધી રાઈટ। ઓકે અને આ બાજુ છે એ આલ્કોહોલનો બની જાય ત્યાં સુધી। ઓકે આગળ જોઈએ પછી ધ્યાન આપજો હવે એક છે એક્સેપ્શન કેસ આવે છે એ યાદ રાખવો ખાસ જરૂરી બાકી ફસાવશે તમને જો એક એક્સેપ્શન આવે છે મર્યાદાવાળો કેસ આવે છે સમજો દાખલા તરીકે તમારી પાસે એમાઇડ છે ને એમાઇડ આર સી ડબલ બોન્ડો એન એચ ટુ તો જ્યારે એમાઇડનું રિડક્શન તમે કરશો એમાઇડનું રિડક્શન કરશો ત્યારે અહીંયા ઓ એચ બનાવવો નહીં ડાયરેક્ટલી તમારે બનાવવાનું એમાઇન એટલે અહીંયા કરી નાખવાનું સી એચ ટુ એન એચ ટુ ઓ એચ બનાવવો નહીં આ એક ખાસ યાદ રાખજો આ જો ક્યારેક પૂછાઈ ગયું ને તો તકલીફ પડી જશે બરાબર બહુ અગત્યનો કેસ છે એમાઇડ જે છે એનું રિડક્શન કરશો તો એમાઇનમાં કન્વર્ટ થશે
क्लियर थी गयू बराबर। बीजी एक बात हम फरी एक काम करिए आ बदाई से रिडक्शन से वन बाय वन जोई ले ले ख्याल आए जो कई रीतना क्या सुधी रिडक्शन करावानु डबल बोन ज्यां सुधी तमारो आल्कोहोल न बने त्या सुधी ज्यां सुधी आल्कोहोल न बने त्या सुधी आया पण ज्यां सुधी आर सी एच टू ओएच आल्कोहोल न बने त्या सुधी आर सी डबल बॉन्ड ओ एक्स तो अँ थी एटली हम मगज हालवू जो कि अँ एच एक्स छूटो पड़े एच एक्स छूटो पड़ो एट आर सी एच टू ओ एच बराबर। पची अँ आर सी डबल बॉन्ड ओ ओके आम शू करू भाई तो कि अँ क्या क्या के हाइड्रोजन उमरा जो बे हाइड्रोजन अँ उमरा एट्ले शू बन सी एच टू बनू ओके एक हाइड्रोजन से अँ उमरो એટલે ઓ એચ બહેનો હવે સેમ વસ્તુ ઈ જ છે બે મોલ બન્યા ને આના એટલે અહીંયા આ બાજુનો બીજો મોલ બે હાઇડ્રોજન અહીંયા ઉમેરો એક હાઇડ્રોજન અહીંયા ઉમેરો બરાબર એટલે ખ્યાલ રહેવો જોઈએ હું તમને એમ કહું એસ્ટરનું રિડક્શન થાય એટલે ખબર પડવી જ જોઈએ આલ્કોહોલ જ બને એના સિવાય બીજું કાંઈ ન બને બરાબર આ જે એસ્ટરનું રિડક્શન થાય તો બે જુદા જુદા પ્રકારના આલ્કોહોલ બને જો અહીંયા આલ્કાઇલ ગ્રુપ બે જુદા જુદા હોય તો માન લો કે તમારી પાસે આવું છે સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ ઓ સી એચ થ્રી બરાબર તો અહીંયાથી જે બોન્ડ બ્રેક કરો તો શું થાય આનો આલ્કોહોલ શું બને સી એચ થ્રી આ બાજુનું સી એચ ટુ ઓ એચ અને બીજા નંબરમાં અહીંયાથી શું બનશે ભાઈ સી એચ થ્રી ઓ એચ બરાબર માન લો કે આવું છે સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ ઓ સી એચ થ્રી તો શું થશે અહીંથી બોન્ડ બ્રેક કરો એટલે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ ઓ એચ પ્લસ સી એચ થ્રી ઓ એચ ક્લિયર થઈ ગઈ વાત આ બરાબર તો આ રિડક્શન માન લો કે આવું છે તમારી પાસે તો સી ડબલ બોન્ડો અહીંયા ઓક્સિજન અહીંયાથી 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 આ બોન્ડ બ્રેક કરો ક્યાં સુધી બ્રેક કરશો જો અહીંયા આમ તો એક કામ કરીએ આ એક્ઝામ્પલ છે થોડીક વાર પછી લઈ લઈએ આપણે આવે જ છે એ એક્ઝામ્પલ રિંગવાળા એક્ઝામ્પલ બધા છેલ્લે કરાવી દઈશ ઓકે પછી એક્ઝામ્પલ છઠ્ઠું આ સાતમું થઈ ગયું હવે આવશે આઠમું આઠમું એક્ઝામ્પલ તમારી પાસે કંઈક આવું છે માન લો કે ઇપોક્સાઇડ રિંગ છે ઇપોક્સાઇડ રિંગ અહીંયા ઓક્સિજન અહીંયા આને શું કહેવાય ઇપોક્સાઇડ ઇપોક્સાઇડ રાઈટ હવે ઇપોક્સાઇડનું છે એ રિડક્શન છે એ કરાવવું કેમ જરાય અઘરી વાત નથી અહીંયાથી આ બોન્ડ બ્રેક કરી નાખો એક હાઇડ્રોજન અહીંયા ઉમેરી દો એક હાઇડ્રોજન અહીંયા ઉમેરી દો એટલે શું થશે જુઓ ઓ એચ થઈ ગયું અહીંયાથી ઓ એચ પછી શું છે સી એચ ટુ પછી શું છે સી એચ ટુ સોરી સી એચ થ્રી થઈ જશે ને ઓલરેડી સી એચ ટુ તો હતું જ એક હાઇડ્રોજન ઓર આવ્યો એટલે સી એચ થ્રી ઓકે ઇપોક્સાઇડ પછી માની લ્યો કે તમારી પાસે છે સાયનાઇડ આર સી ટ્રિપલ બોન્ડ એન રિડક્શન કરાવો તો શું બનશે આર બધાય પાઈ બોન્ડ છે તોડી નાખો આર સી એચ ટુ એન એચ ટુ પછી સાયનાઇડ પછી દાખલા તરીકે તમારી પાસે એવું છે આર સી એચ ડબલ બોન્ડ એન એચ રિડક્શન કરાવો શું બનશે આર સી એચ ટુ એન એચ ટુ આ બોન્ડ તોડીને હાઇડ્રોજન બે બાજુ ઉમેરવાની વાત છે બીજું કાંઈ નથી આમાં સી એચ ટુ એન એચ ટુ હાલો પછી અગિયારમું માની લો કે તમારી પાસે આવું છે એસ્ટર જે હું તમને એક્ઝામ્પલ કહેતો હતો ને એ સી ડબલ બોન્ડો અહીંયા ઓક્સિજન અહીંયાથી અહીંયાથી હવે શું કરો ભાઈ સિમ્પલ રિડક્શન કરાવવા માટે હાઇડ્રોજન ઉમેરો બીજું કાંઈ નથી કરવાનું અહીંયાથી આ બોન્ડ બ્રેક કરી દો ડબલ બોન્ડ ઓ છે અને ક્યાં સુધી રિડક્શનમાં લઈ જવાનો ઓ એચ સુધી આલ્કોહોલ સુધી બરાબર તો અહીંયાથી આ કાર્બન
बराबर एनी आ ऑक्सिजन जोड़ेलो है कि जे लास्ट में शेमा कन्वर्ट में थे कन्वर्ट थे ओएच में आ ऑक्सिजन डबल बॉन्ड ओनी बात करूँ छू एनी साथ आ कार्बन जोड़ेलो है ई आ कार्बन आ ऑक्सिजन ने शेमा कन्वर्ट करो ओएच में बराबर हवे अँ एच टू कर दियो ज्या वेलेंसी टू काम करते हाइड्रोजन मंडवाना उमरवा रिडक्शन करावा टाइम बराबर पछी अहीं शुं आवशे सी एच टू सी एच टू सी एच टू सी एच टू के थे एक बे त्रण चार हवे चार सी एच टू अने लास्ट में अहीं थी एक अपने हाइड्रोजन उमेर दी एटले ओएच थी जाए एक बे त्रण चार ने पांच कार्बन जो एक बे त्रण चार ने पांच कार्बन ने एनी साथे ओएच तो बे टर्मिनल ओएच ओएच वाला थी गए जो खबर पड़ी कहीं फरीथी एक वार जोई लियो आ कार्बन डबल बॉन्ड ऑक्सिजन छे आ कार्बन डबल बॉन्ड ऑक्सिजन है डबल बॉन्ड ऑक्सिजन नु रिडक्शन क्या सुधी थाय तो के अल्कोहल नो बने त्यां सुधी बराबर तो अहीं कार्बन आवड़ो आ कार्बन एनी साथे ऑक्सिजन नु छे ई शुं करी दीधुं मैं ओएच अहीं सीएच टू बराबर आ सीएच टू तो आ तो आवी गयो आ वाळो एनी पासे शुं जोड़ेलुं छे सीएच टू आईडीओ पछी सी एच टू 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 अने लास्ट में आवी जशे ओएच बराबर आल्कोहल सुधी जे रिडक्शन करावतुं जावानुं आम जोवा जाओ तो आल्कोहल छे एनुं रिडक्शन थाय हो जो आर सी एच टू सी एच टू ओएच आवुं छे आनुं रिडक्शन थई शके आथी बॉन्ड ब्रेक कर दियो एक हाइड्रोजन आया एटले आर सी एच टू अँ शू बनी जाए सी एच थ्री और प्लस एच टू पर जनरली जो रिडक्शन जात हो क्या सुधी जात आल्कोहोल सुधी क्लियर ओके हालो पची हजी एकादु सारूँ एवं एक्जाम्पल ली बराबर आने और बॉन्ड लाइन नोटेशन में लख दू मेरी पास है पांच कार्बन एक ओएच आया एक ओएच जो सी एच टू 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 पांच कार्बन है एक बे त्रण चार पांच पांच कार्बन बे पास एक एक ओएच क्लियर ओके हालो हवे बार एक्जाम्पल नंबर बार मान लियो कि तमारी पास आवुं कीधुं डबल बॉन्ड आया एन एच विचारो आ पहला तो क्रियाशील समूह ओळखो क्रियाशील समूह कयो छे वीडियो ने पॉज कर क्रियाशील समूह ओळखो ओके ओळखो आ जे क्रियाशील समूह छे ई छे एमाइड शू छे एमाइड तो एमाइड जे छे डायरेक्ट शेमां कन्वर्ट थाय एमाइन में एटले अहींया ओएच नहीं बने अहींया शू आवी जशे सी एच टू ज फाइनली आवुं बनशे अहींया एन एच आवुं बनी जाए ओके हालो एक्जाम्पल नंबर तेर आया सी डबल बॉन्ड ओ सी एल जी एक अँ बाजू में जी एक रिंग कर दू मानी लियो कि अँ छे सी डबल बॉन्ड ओ एच अँ छे सी डबल बॉन्ड ओ ओ एच अने अँ सी डबल बॉन्ड ओ एन एच टू राइट रिडक्शन कराओ रिडक्शन कराओ शू थाय बोलो कम्प्लीट रिडक्शन करी दें कम्प्लीट बराबर बधाई नू तो अँ थी शू बनी जाए सी एच टू ओ एच एच सी एल गियो अँ शू बनी जाए सी एच टू ओ एच अँ शू बनी जाए एमाइड एनु डायरेक्शन में कन्वर्ट था एमाइन में ले सी एच टू एन एच टू अँ कार्बोक्सिलिक एसिड तो शू था सी एच टू ओ एच सी एच टू ओ एच बराबर एट फाइनली तमने प्रोडक्ट से आवी मळे आमा रिडक्शन द्वारा
आया बन से CH2OH, आया बन से CH2OH, आया पन बन से CH2OH, पची आया CONH2 छे, यहाँ शू थी जैसे CH2NH2, नहीं के CH2OH, क्लियर? ओके डन। तो आ वात थी रिडक्शन नी, आ बधुं जे आ दरेके दरेक रिडक्शन छे तमने याद होवा जोईए, बराबर? जो के आमां याद राखवा जेवुं कंई छे नहीं, हाइड्रोजन उमेरवानो अने एटली खबर होवी जोईए कि आल्कोहोल सुधी जाए कोई पण रिडक्शन छे छेले क्यां पते? आल्कोहोल, बराबर। અને જે મેં તમને આ એક્સેપ્શન કેસ કીધો, આ એક્સેપ્શન કેસ છે એ ખાસ યાદ રાખો, MID જે છે એમાં અહીંયા ભૂલથી OH કરી દીધું એટલે ગયા, MID છે એ ડાયરેક્ટ કન્વર્ટ શેમાં થશે? એમાઇનમાં, બરાબર? ઓકે, હવે જો અહીંયા રિડક્શન તો આપણે કર્યું, પણ કઈ રીતના રિડક્શન થાય? પ્રીવિયસ લેક્ચરમાં એ જોયું હતું કે આપણે કોઈ બી આલ્કીન હતો આપણી પાસે, તો એમાં કેટાલિટિક હાઇડ્રોજિનેશન કરતા, નિકલ પેલેડિયમ પ્લેટિનમની પ્રેઝન્ટમાં, રાઈટ? કેટાલિટિક હાઇડ્રોજિનેશન, તો એમાં એ રીતના રિડક્શન થતું, પણ આ ફંક્શનલ ગ્રુપ જે છે, આ જેટલા ક્રિયાશીલ સમૂહ છે, આ બધાય ક્રિયાશીલ સમૂહ માટે તમારી ટેક્સ્ટબુકમાં જુદા જુદા છે રિડ્યુસિંગ એજન્ટ આપેલા છે, સોડિયમ બોરોહાઇડ્રેટ છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે, ડાયબલ એચ છે, પછી એચ ટુ વિથ નિકલ પેલેડિયમ પ્લેટિનમ છે, બરાબર? તો આ બધાય રિડ્યુસિંગ એજન્ટ છે, કોણ કોનું રિડક્શન કરી શકે એ હવે વાત અગત્યની, બરાબર? ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, સોડિયમ બોરોહાઇડ્રેટ, તો સોડિયમ બોરોહાઇડ્રેટ જ્યારે તમે રિડક્શન કરતા પ્રક્રિયક લ્યો છો ત્યારે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન નહીં કરી શકે, બરાબર? પછી ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, તમારે લેવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, LiAlH4, તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જ્યારે લેશો ત્યારે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી દેશે, આલ્ડિહાઇડનું રિડક્શન કરી દેશે, એટલે બધાય એવા જે રિડ્યુસિંગ એજન્ટ છે, રિડક્શન કરતા પદાર્થ છે, એ બધાયની કેપેસિટી એક સરખી ન હોય, કાંઈ ખબર પડે? બરાબર, ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, સોડિયમ બોરોહાઇડ્રેટ તો એની તાકાત જ નથી કે RCOOHને RCH2OHમાં કન્વર્ટ કરી શકે, પણ જો હું તમને એમ કહું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ તો કન્વર્ટ કરી દે, એટલે અહીંયા તમારે કંઈક રિડક્શન કરતા પદાર્થ રાખવો પડે, અત્યારે તો રિડક્શન માટે મેં ખાલી એચથી દર્શાવી દીધું, બરાબર? તો રિડક્શન માટેનો પદાર્થ છે એ તમને યાદ રહેવો જોઈએ, ક્લિયર? ઓકે, તો અત્યારે જે છે આપણે બે ત્રણ પદાર્થ છે એની જરૂર પડશે, એની હું વાત કરી દઉં, બીજા પણ છે કે જેની આપણે ચર્ચા છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીએ, રાઈટ? ઓકે, તો સૌથી પહેલો અને બહુ જ ફેમસ રિડ્યુસિંગ એજન્ટ રિડક્શન કરતા કે જે છે NaBH4, સોડિયમ બોરોહાઇડ્રાઇડ, બરાબર? સોડિયમ બોરોહાઇડ્રાઇડ, ઓકે, સોડિયમ બોરોહાઇડ્રાઇડનું છે એ સ્ટ્રક્ચર કઈ રીતના હોય છે જોઈ લઈ, બરાબર? હવે આની મિકેનિઝમ છે એ હું તમને શીખડાવીશ નહીં, એનું કારણ છે મિકેનિઝમથી આમાં કાંઈ ફાયદો નથી, આ બોરોન ઉપર છે એક આવશે નેગેટિવ ચાર્જ અને સોડિયમ ઉપર પ્લસ ચાર્જ, આ બની ગયું NaBH4, બરાબર? હવે આપણે એ જોવાનું છે કે NaBH4 છે એ કોનું કોનું રિડક્શન કરી શકશે અને કોનું કોનું રિડક્શન નહીં કરે, એનું હું તમને એક વ્યવસ્થિત છે આખું લિસ્ટ બનાવી દઉં, તમારી પાસે જે સોડિયમ બોરોહાઇડ્રેટ છે એ સૌથી પહેલાં તો માની લો કે RC OCl છે, RC OCl, તો RC OCl છે એનું રિડક્શન કરી દેશે, બરાબર? એટલે તમને રિએક્શનની ઉપર આમ લખેલું હોય SBH, બરાબર, અથવા તો આમ લખેલું હોય NaBH4, બરાબર? SBH એટલે સોડિયમ બોરોહાઇડ્રેટ, ઘણીવાર શોર્ટમાં આ રીતના આપશે, અને આમ લખેલું હોય NaBH4, તો રિએક્શન થાય, બોલો રિડક્શન થઈને શું બને? સિમ્પલ, હાઇડ્રોજન ઉમેરવાનું છે એટલે અહીંયા RCH2OH HCl અહીંયા નીકળી જાય,
बराबर ओके। पछी सेकंड नंबर में तमारी पासे दाखला तरीके छे आल्डिहाइड आर सी डबल बॉन्ड ओ एच। तो आल्डिहाइड में जो तमे सोडियम बोरो हाइड्राइड यूज करशो तो रिडक्शन कर देशे सेमा आर सी एच टू ओ एच में ओके। पछी त्रीजा नंबर नो जे तमारी पासे जे फंक्शनल ग्रुप आवे छे, मान लो कि हूँ तमने एम कहूँ आर सी डबल बॉन्ड ओ ओ एच कार्बोक्सिलिक एसिड ऊपर सोडियम बोरो हाइड्राइड आप कई न बगाड़ी सके आने बराबर। आना माटे तो बहु सारा में सारा रिडक्शन करता प्रबल रिडक्शन करता नी जरूर पड़े। अँ सोडियम बोरो हाइड्राइड जे छे ए निर्बल रिडक्शन करता छे, निर्बल रिडक्शन करता छे ओके। तो आज जे कार्बोक्सिलिक एसिड ने ऊपर तमने आप्यु सोडियम बोरो हाइड्राइड नो रिएक्शन ओके। हालो पछी फोर्थ वन तमारू मान लो कि आवु छे एस्टर सॉरी डिहाइड्रेटेड फॉर्म ऑफ कार्बोक्सिलिक एसिड बराबर आ छे तो आनु पण रिडक्शन नहीं करे। पांचमा नंबर में तमारी पासे एस्टर जे प्योर एस्टर आर सी डबल बॉन्ड ओ ओ आर डेस एस्टर नु रिडक्शन सोडियम बोरो हाइड्राइड न करे। छठू बधाई फंक्शनल ग्रुप कही दऊं कोनु करे न कोनु न करे पण तमारे याद शुं राखवानु, याद शुं राखवानु यस याद ही राखवानु कोनु कोनु करे बराबर। एमाइड नु पण रिडक्शन नहीं करी सके तो आटला बधा रिडक्शन नहीं करी सकतो बराबर। एटला माटे जे छे एने केवो रिडक्शन करता कि निर्बल प्रबल नहीं ओके। हालो पछी मानी लियो कि तमारी पासे छे आर सी ट्रिपल बॉन्ड एन नो सोडियम बोरो हाइड्राइड रिडक्शन नहीं करे। सातमा नंबर नू आठमा नंबर नू मानी लियो के तमारी पासे छे आर एन ट्रिपल बॉन्ड सी बराबर आवु इजी एक पॉसिबल छे अने साइनाइड कहेवाय आ छे आइसोसाइनाइड आनु पण रिडक्शन नहीं करी सके। तो सोडियम बोरो हाइड्राइड छे बेसिकली तमने आ बे मां जोवा मळशे एसाइल हेलाइड अने आल्डिहाइड क्लियर। सोडियम बोरो हाइड्राइड छे ई तमारे एसाइल हेलाइड अने आल्डिहाइड नु आरामथी रिडक्शन करशे आमां एकैमां नहीं चाले बराबर छे ओके। तो आ वात थई आपणे सोडियम बोरो हाइड्राइड अने कोनु रिडक्शन छे ई कोण कोण करे ई बराबर। त्यार पछी हवे आमां आपणे आगळ वधीशुं એટલે આપણે આ જોયું સોડિયમ બોરો હાઇડ્રાઇડ એસાઇલ ક્લોરાઇડ આલ્ડિહાઇડ ઓકે એક હજી બાકી રહી ગયું કીટોન યસ આ હજી એક અહીંયા ઉમેરી દેજો સી ડબલ બોન્ડો વાળું જે છે આલ્ડિહાઇડ કીટોનનું રિડક્શન કરે એટલે આર સી ડબલ બોન્ડો આર ડેસ સોડિયમ બોરો હાઇડ્રાઇડ છે આનું પણ રિડક્શન કરશે આર સી એચ ઓ એચ આર ડેસ બરાબર। આ યાદ રહેવું જોશે બાકી તકલીફનો પાર નહીં રહે बराबर। तो आ वात कही रिड्यूसिंग एजेंट सोडियम बोरो हाइड्राइड केवो छे भाई निर्बल याद कया कया रहेवा जोई एसाइल एलाइड आल्डिहाइड ने कीटोन एसाइल एलाइड आल्डिहाइड ने कीटोन राते नींदर माथी ने उठाड़ी पूछा याद रहेवू जोई ओके। हाल हजी जोई लीए आपणे रिड्यूसिंग एजेंट बीजा रिड्यूसिंग एजेंट नी दुनिया छे ने ए बहु मोटी छे बराबर। पण हुं आमां खास तमने डिटेल में नहीं करावुं तमने जे डब्ल्यू जे निकली जाए त्यां सुधी करावीश एनथी वधारे डिटेल में नहीं जाऊं कारण के एनाथी काई फायदो नथी। ज्ञान वधशे खाली ज्ञान ज वधशे ई क्यां एप्लाय नहीं करी शको डन। પછીનો જે આપણો રિડ્યુસિંગ એજન્ટ કે જે છે એ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ મસ્ત રિડક્શન કરતા છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। બીજો રિડ્યુસિંગ એજન્ટ એલ આઈ એ એલ એચ ફોર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લિથિયમ એલ્યુમિનિયમ
हाइड्राइड हाइड्राइड बराबर। હવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે એ કોને કોને રિડ્યુસ કરી શકે જે આપણા સિલેબસમાંથી એ તમને બધાય કહી દઉં। માની લો કે તમારી પાસે છે આલ્ડિહાઇડ આર સી ડબલ બોન્ડ ઓ એચ આલ્ડિહાઇડ છે તો આલ્ડિહાઇડની હાજરીમાં લાહ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ શોર્ટમાં કહેવાય લાહ બરાબર રિડ્યુસ કરી શકશે શેમાં આર સી એચ ટુ ઓ એચમાં બરાબર। એટલે હવે સોડિયમ બોરોહાઇડ્રેટમાં મેં તમને એમ કીધું ને આનું આનું નહીં કરી શકે બરાબર। એ તો મારે તમને એવું પ્રૂવ કરવું હતું કે આ જે છે એક નિર્બળ રિડક્શન કરતા છે, બાકી તમારે યાદ તો આ જ રાખવાનું, આ યાદ નથી રાખવાનું ન કરી શકે, એ યાદ નથી રાખવાનું, યાદ ક્યુ રાખવાનું જે કરી શકે એ આલ્ડિહાઇડ કીટોન અને એસાઇલ હેલાઇડ ઓકે। ત્યાર પછી માની લો કે તમારી પાસે કીટોન છે સી ડબલ બોન્ડો આર આર ડેસ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જે છે રિડક્શન કરી દઈએ શેમાં, હવે તો આવડે બધાને આર સી એચ અહીંયા આર અહીંયા આર ડેસ અને શું બની જશે ઓ એચ હાલો। પછી તમારી પાસે માની લો કે એસ્ટર છે, એસ્ટર આર સી ડબલ બોન્ડો ઓ આર ડેસ લા શેમાં રિડક્શન કરે આલ્કોહોલમાં આર સી એચ ટુ ઓ એચ અને પ્લસ આર ડેસ ઓ એચ હાલો। પછી એસ્ટર પછી છે માની લો કે તમારી પાસે કાર્બોક્સિલિક એસિડ, આ બહુ મસ્ત વાત, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ કાર્બોક્સિલિક એસિડ છે ને એને રિડ્યુસ કરવું ને એ બહુ અઘરો, એના માટે આ ચાલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બરાબર, તો આમાંથી બનશે આર સી એચ ટુ ઓ એચ રાઈટ। પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પછી તમારી પાસે આવશે સોરી લિથિયમ કાર્બોક્સિલિક એસિડ પછી એસિડ એલાઇડ આર સી ડબલ બોન્ડો સી એલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં પ્રક્રિયા કરાવશો એટલે આર સી એચ ટુ ઓ એચ બરાબર। જો ધ્યાન આપો આ કેવું રિડક્શન કરતા છે, આ છે પ્રબળ, આ જે છે પ્રબળ રિડક્શન કરતા બરાબર, કેમ ખબર પડી જો બધાનું રિડક્શન કર્યું આલ્ડિહાઇડ કીટોન એસ્ટર કાર્બોક્સિલિક એસિડ એસાઇલેલાઇડ બરાબર, જો તો એનો મતલબ શું થયો ખબર, સોડિયમ બોરોહાઇડ્રેટ થી આ ત્રણનું રિડક્શન કરતો ઓલામાં તો તાકાત છે, પ્રબળ રિડક્શન કરતા આરામથી રિડક્શન કરી દીધું, તો આલ્ડિહાઇડ કીટોન ને એસાઇલેલાઇડ કરી દીધું આરામથી રિડક્શન, એસ્ટર જે છે એસ્ટરનું સોડિયમ બોરોહાઇડ્રેટમાં તાકાત નથી રિડક્શન કરવાની જો, પછી આપણી પાસે જે છે કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડની તાકાત નથી રિડક્શન કરવાની બરાબર, સોડિયમ બોરોહાઇડ્રેટમાં તાકાત નથી કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી શકે, એ આ કરી દઈએ કોણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ ક્લિયર ઓકે। આગળ જોઈએ ઓકે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ પતી ગયું, સોડિયમ બોરોહાઇડ્રેટ પતી ગયું, હવે આપણે કેટાલિટિક હાઇડ્રોજિનેશન જોયું હતું ને એમાં એક બે કેસ આવે છે એની ડિસ્કશન કરી લઈ સાથે સાથે ટોપિક ઉપાડ્યો છે, તો ત્રીજું જે છે એ છે નિકલ પેલેડિયમ પ્લેટિનમ વિથ એચ ટુ બરાબર। આ પણ બહુ ખાસ કાંઈ અગત્યના રિડક્શન કરતા નહીં, આ જે છે એ કોનું કોનું રિડક્શન કરી શકે તો કે આલ્ડિહાઇડ ને કીટોન બરાબર। આ નિકલ પેલેડિયમ પ્લેટિનમ જે છે આની હાજરીમાં આલ્ડિહાઇડનું રિડક્શન થઈ શકે બરાબર, આલ્ડિહાઇડનું રિડક્શન છે આની હાજરીમાં થઈ શકશે, તો આમાંથી બનશે આર સી એચ ટુ ઓ એચ, બાકી ક્યાંય આલે એમ નથી યાર, અને એક ડબલ બોન્ડનું રિડક્શન કરી દીધું અને સી અહીંયા આર ડેશ આર ડબલ બોન્ડ ઓ આમાંથી શું બની જશે આર સી એચ ઓ એચ અને અહીંયા આવી જશે આર ડેશ બરાબર। આ બેનું છે એ રિડક્શન કરી દીએ અને બાકી આપણને ખ્યાલ છે કે ડબલ બોન્ડનું રિડક્શન કરી દઈએ બરાબર। ક્લિયર, તો આ વાત થઈ રિડક્શનની ઓકે। ત્યાર પછી વાત કરીએ ડાયબલ એચ, ડાયબલ એચ ઓકે, તો ડાયબલ એચ આ પણ એક રિડ્યુસિંગ એજન્ટ જ છે, પણ આ જે છે આ આવશે તમારે ડાયબલ એચનો યુઝ આવશે ચેપ્ટર નંબર અગિયાર બારમાં આવશે બરાબર, ચેપ્ટર બારમાં આવશે
પણ અત્યારે જે રિડક્શનની વાત છે એ કઈ રીતે તો કરી લો, તો જે કાંઈ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કરી શકે એ ડાયબલ એચ કરી શકે, આલ્ડિહાઇડને આરામથી પતાવી દઈએ, બરાબર, આલ્ડિહાઇડનું રિડક્શન છે એ આરામથી કરી દઈએ, પછી કીટોનનું કરી જ દઈએ, પછી આલ્ડિહાઇડ કીટોન, પછી કરી દેશે એસ્ટર, આર સી ડબલ બોન્ડ ઓ ઓ આર ડેસ એસ્ટર કરી દેશે, બરાબર. હવે રાઇટ રોંગ છે એ કરતો જાઓ. પછી બીજા નંબરમાં કોનું કોનું રિડક્શન કરશે, એસ્ટર આવી ગયો, પછી કાર્બોક્સિલિક એસિડ ઉડાડી દઈએ, આર સી ડબલ બોન્ડ ઓ ઓ એચ આનું રિડક્શન કરી દેશે, કોણ, ડાયબલ એચ. પછી એસાઇલેલાઇડ આર સી ડબલ બોન્ડ ઓ સી એલ આનું રિડક્શન કરી દેશે. તો ડાયબલ એચ જે છે, ડાયબલ એચ કોણ કોનું રિડક્શન કરી શકે એ યાદ રહેવું જરૂરી. ન યાદ રહીએ તો 10 વખત નહીં 15 વખત લખો, યાદ રહેવું જોશે, બરાબર છે, ઇઝી, પણ યાદ રાખી લેશે જે એને ક્વેશ્ચન સોલ્વ કરવામાં જે છે એ સરળતા રહેશે. ક્લિયર, બરાબર. કોઈ ગમે ત્યારે પૂછે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે એ કોને કોને રિડ્યુસ કરી શકે, ફટાફટ કેવા થાય, તો કે આલ્ડિહાઇડ કીટોન એસાઇલ હેલાઇડ આ જે છે આને એસાઇલ હેલાઇડ કહેવાય, બરાબર. પછી કાર્બોક્સિલિક એસિડ એસિટિક એનહાઇડ્રેટ આને કહેવાય, એસિટિક એનહાઇડ્રેટ તો નહીં પણ આવડું, આ એસ્ટર અને કાર્બોક્સિલિક એસિડ આ તમને એટ એ ટાઈમ છે મગજમાં આવવું જોઈએ, બાકી તકલીફ પડશે, બરાબર. તો આ આપણે આજે સોડિયમ બોરોહાઇડ્રેટ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, નિકલ પેલેડિયમ પ્લેટિનમ એચ ટુ અને ચોથો ડાયબલ એચ, કે જે હજી આપણે આની ચર્ચા છે એ આગળ જતા કરવાની છે, આટલા રિડ્યુસિંગ એજન્ટ જોયા. ક્લિયર. તો મિત્રો મળીએ નેક્સ્ટ સેશનની અંદર. હવે તમને મજા આવશે આ ચેપ્ટરમાં, પણ ક્યારે જો આ યાદ હશે તો. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.